નમસ્કાર મિત્રો ધોરણ છ ગણિત પ્રકરણ પાંચ પાયાના આકારોની સમજૂતીના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આ વિડીયોની અંદર મેં એક ખાસ ઓનલાઈન એજ્યુકેશનલ રિસોર્સ બનાવ્યો છે તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો તેની સમજ માટેનો આ વિડીયો છે આ વિડીયો જોયા બાદ તમે મુખ્ય ચાર દિશાઓ નાનો કાંટો અને મોટા કાંટા વચ્ચેનો કોણ નાના કાંટોની મૂળ સ્થિતિ અને નાના કાંટાની પછીની કોઈક સ્થિતિ વચ્ચેનો કોણ મોટા કાંટાની પ્રારંભિક સ્થિતિ અને પછી મોટા કાંટાની કોઈક અંતિમ સ્થિતિ હોય અને એની વચ્ચેનો કોણ તમારે માપવો હોય ઓનલાઈન તો એ કેટલો થશે અને કેવી રીતે માપી શકાશે તેની સમજ આપતો આ ઓનલાઈન એજ્યુકેશનલ રિસોર્સ છે ચાલો આપણે આ ઓનલાઈન એજ્યુકેશનલ રિસોર્સનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે સમજીએ આ એજ્યુકેશનલ રિસોર્સ જોયા પછી તમે કાંટાનું એક આખું પરિભ્રમણ અડધું પરિભ્રમણ ચોથા ભાગનું પરિભ્રમણ અથવા કોઈ એક નંબરથી ઘડિયાળના ચંદા પર જે લખેલા હોય છે એકથી બાર એમાં કોઈ એક અંકથી કોઈ બીજા ચોક્કસ અંક પર જાય કોઈ કાંટો મોટો કાંટો કે નાનો કાંટો કે નાનો કાંટો અને મોટો કાંટો તો કેટલા અંશનો કોણ રચાય છે તેની આપણે સમજ આપી શકીએ છીએ અથવા તો સમજ મેળવી શકીએ છીએ સૌથી પહેલાં આપણે આ ઓનલાઈન એજ્યુકેશનલ રિસોર્સ મેળવવો પડશે આ ઓનલાઈન એજ્યુકેશનલ રિસોર્સ મેળવવા માટે હું સૌથી પહેલાં ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ અને આ ગૂગલ સર્ચ બારની અંદર હું લખીશ ભટ્ટ અલ્પેશ ડોટ કોમ ભટ્ટ અલ્પેશ ડોટ કોમ એટલે એક આવું પેજ ખુલશે અહીંયા આગળ હું આ વોટલ પેસ્ટ લખ્યું છે અહીંયા તમે જોઈ શકો છો હું આની ઉપર ક્લિક કરીશ એટલે એક સાઈટ ખુલશે આ સાઇટમાં હું સ્ક્રોલ કરીને નીચે આવીશ અહીંયા આગળ એક પોસ્ટ છે આપણી પાસે ધોરણ છ ગણિત પ્રકરણ પાંચ પાયાના આકારોની સમજૂતી આ એજ્યુકેશનલ રિસોર્સનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ શું કરી શકશે અથવા તો શું શીખી શકશે એની અહીં આગળ ટૂંકી નોંધ આપેલી છે વિદ્યાર્થીઓ ચાર દિશાઓ વિશે જાણી શકશે એટલું જ નહીં આ જે ચાર દિશા છે એમની વચ્ચેના કોણ માપી શકશે વિદ્યાર્થીઓ નાના કાંટાની જુદી જુદી સ્થિતિ વચ્ચે જે નાનો કાંટો મૂળ સ્થિતિમાં હોય ને પછી કોઈ પ્રારંભિક સ્થિતિ હોય ને પછી કોઈ અંતિમ સ્થિતિ હોય તો એની વચ્ચેના કોણો જાતે માપી શકશે અને એટલું જ નહીં માપીને વેરીફાય કરી શકશે કે એણે જે ખૂણો માપ્યો છે એ સાચો છે કે ખોટો છે એ જ રીતે મોટા કાંટા પણ માટે પણ માપી શકશે નાના કાંટા અને મોટા કાંટા માટે પણ આ રીતે માપી શકશે ખૂણાઓ આમ વિદ્યાર્થીઓ આ એજ્યુકેશન રિસોર્સની મદદથી જે ઘડિયાળના કાંટા હોય છે એમાં કાટકોણ સરળકોણ સંપૂર્ણકોણ વગેરે કોણ જાતે જોઈને સમજી શકશે અને એનો ઉપયોગ કરી શકશે અને જે તમારા પ્રકરણ પાંચની અંદર દાખલાઓ આવે છે એને એનો વર્ચ્યુઅલ રિયલ એક્સપિરિયન્સ મળી શકશે એના માટે આપણે અહીં ક્લિક કરીશું એટલે એક નવું પેજ ખુલશે અને હું ફૂલ સ્ક્રીન કરી દઈશ આ એજ્યુકેશનલ રિસોર્સનો તમે કમ્પ્યુટરમાં ઉપયોગ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ આવશે અહીંથી હું એને ફૂલ સ્ક્રીન કરું છું અહીંયા જમણી બાજુ આ ગોળ જે છે આ બટન એની પર ક્લિક કરીને આને હું ફૂલ સ્ક્રીન કરી દઈશ હવે એજ્યુકેશનલ રિસોર્સ ફૂલ સ્ક્રીન થઈ ગયો છે આપણે બધા ઇન્ટરફેસને સમજી લઈએ આ ઘડિયાળ છે એ દિશાઓ લખી છે આ એજ્યુકેશનલ રિસોર્સનો ફાયદો એ છે કે તમે ઘડિયાળના કાંટાઓને તમારી રીતે ચલાવી શકો છો એકલો નાનો કાંટો જોઈતો હોય તો એકલો નાનો કાંટો તમને મળશે એકલો મોટો કાંટો જોઈતો હોય તો મોટો કાંટો મળશે નાના કાંટાની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ પણ તમે આમાં મેળવી શકો છો મોટા કાંટાની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ પણ મેળવી શકો છો અને કોણ માપક લઈને ખૂણો જાતે માપી શકો છો ચાલો કેવી રીતે જોઈ લઈએ સૌથી પહેલા જે ખરા નિશાન છે બધા કાઢી નાખું છું ઓકે હવે આ પેજ જે છે બ્લેન્ક થઈ ગયું છે અહીંયા આગળ આપણું આ સંદર્ભ બિંદુ છે અનિસાપેક્ષે કામ કરેલું છે એટલે સૌથી પહેલા હું દિશાઓ પર ક્લિક કરું છું અહીં દિશાઓ લખ્યું છે એની પર એટલે આપણને મુખ્ય ચાર દિશાઓ પ્રાપ્ત થશે જો આને પૂર્વ કહું તો એની સામે બરાબર પશ્ચિમ આ ઉત્તર અને દક્ષિણ થશે આપણી આ મુખ્ય ચાર દિશાઓ છે હજી પણ ચાર દિશાઓ છે આપણે એની અહીં અત્યારે ચર્ચા કરતા નથી પણ મુખ્ય ચાર દિશાઓ છે હવે આ પૂર્વ અને ઉત્તર દિશા જે છે એની વચ્ચેનો મારે માની લો કે કોણ માપવો છે એટલે કે ખૂડો માપવો છે તો કેટલો થશે તો અહીં કોણ માપક લખ્યું છે અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કોણ માપક લખ્યું છે જુઓ આ કોણ માપક આની પર ક્લિક કરીને તમે કોણમાપક પ્રાપ્ત કરી શકો છો ચાલો હું કોણમાપક પ્રાપ્ત કરું છું આની પર ક્લિક કરું છું એટલે મને કોણમાપક મળશે આ કોણમાપકને તમે ડ્રેક કરીને તમારી જ ઈચ્છિત જગ્યાએ લઈ જઈ શકો છો આ કોણમાપકને તમે નાનું મોટું પણ કરી શકો છો અને આ રીતે જરૂર મુજબ આ બંને ભૂરા બિંદુએથી પકડીને એને ફેરવી પણ શકો છો ચાલો આશરે હું કોણમાપકને આટલું મોટું રાખું છું અને એને બરાબર અહીં ગોઠવું છું ચાલો સે જ નાનું કરીએ તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે એને બરાબર ગોઠવી દઈએ તો પૂર્વ અને ઉત્તર આ બે દિશાઓ છે એની વચ્ચે કેટલા અંશનો કોણ છે જીરો દસ વીસ ત્રીસ એમ નીઓંશનો કોણ છે એટલે પૂર્વ અને ઉત્તર વચ્ચે કેટલા અંશનો ખૂણો છે નેવોંશનો ખૂણો છે ને ખૂણાને શું કહેવાય મિત્રો કાટ ખૂણો કહેવાય એવી જ રીતે ઉત્તર અને આ પશ્ચિમ દિશા છે તો હું અહીં જીરો ગણી લઉં પશ્ચિમ દિશાને તો અહીંથી આમ વધુ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર તો પશ્ચિમ અને ઉત્તર વચ્ચે પણ કેટલો ખૂણો છે નેવ અંશનો ખૂણો છે તો મારો પ્રશ્ન એ છે કે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે કેટલા અંશનો ખૂણો છે ચાલો એ પણ માપી જોઈએ પૂર્વ અને જીરો ગણી લઉં પશ્ચિમને પણ જીરો ગણી શકાય પૂર્વને માની લો કે હું જીરો ગણી લઉં છું તો જીરો દસ વીસ ત્રીસ ચાલીસ એમ નેવું પછી આગળ વધ્યા આમ કરતાં કરતાં કેટલા થશે એકસો ને આમ પૂર્વ પશ્ચિમ જે દિશા છે મિત્રો એની વચ્ચે એકસો એસી અંશનો ખૂણો છે એકસો એસી અંશ નો ખૂણો મિત્રો એકસો એસી અંશનો ખૂણો એટલે આખું પરિ આખું રાઉન્ડ ગણી લો આખું પરિભ્રમણ ગણી લો તો આ અડધું થાય અડધું એટલે એક દુત્યાંશ થાય એક દુત્યાંશ એટલે કે એમની વચ્ચે એકસો એસી અંશનો ખૂણો છે તો એને સરળ કોણ કહેવાય એટલે કે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે રચાતો જે આ કોણ છે આ આમ એને સરળ કોણ કહેવાય અને પૂર્વ અને આ ઉત્તર જે છે એની વચ્ચે કેટલા અંશનો ખૂણો રચાય છે તેની વચ્ચે રચાતો ખૂણો કેટલો થાય કાટ ખૂણો થાય આમ તમે અહીંયા આગળ કોઈ પણ બે દિશાઓ વચ્ચેનો ખૂણો માપી શકો છો એ ચોથા ભાગનો થાય છે કે અડધા માપનો થાય છે એ સરળ કોણ થાય છે કે કાટકોણ થાય છે તમે જોઈ શકો છો ચલો કોણ માપકને હું અનચેક કરી દઉં છું હવે મારો પ્રશ્ન એ છે કે ઉત્તરથી શરૂ કરું અને ફરીને પાછો ઉત્તર પર આવું તો ત્રણસો સાહીઠ અંશનું પરિભ્રમણ થાય તો આ ખૂણાને સંપૂર્ણ ખૂણો કહેવામાં આવે છે મિત્રો તો આ થઈ મુખ્ય ચાર દિશાઓની અને એની વચ્ચે રચાતા કોણની હવે હું મિત્રો આગળ ઘડિયાળની મદદ લઈશ મિત્રો આપણે દિશાઓની સમજ મેળવી કોઈ પણ બે દિશાઓ વચ્ચે રચાતા કોણની વાત કરી હવે હું ઘડિયાળ લઈશ અને ઘડિયાળના જે કાંટા છે એનાથી રચાતા કોણની ચર્ચા કરીશ સૌથી પહેલાં આ એજ્યુકેશન રિસોર્સમાં મારે દિશાઓની જરૂર છે તો હમણાં હું આની પર ખરું કરીશ અને જો દિશાઓની જરૂર ના હોય તો હું ફરી ક્લિક કરીશ એટલે દિશાઓ જતી રહેશે ચાલો હમણાં હું દિશાઓને રહેવા દઉં છું હવે મારે ઘડિયાળની જરૂર છે એટલે સૌથી પહેલાં એ લખ્યું છે ઘડિયાળ ઘડિયાળ ડાયલ એની પર હું ક્લિક કરું છું એટલે મને ઘડિયાળ ડાયલ મળી જશે ઘડિયાળના ડાયલમાં તમને ખબર જ છે એકથી બાર લખેલા હોય આમાં એક ખાસ બાબત તમને જણાવી દઉં આ ડોટ કર્યા છે એ જે નંબર છે એની મધ્યમાન સ્થિતિ છે એટલે બરાબર એક ક્યારે ગણવો તો આ ડોટ પર કાંટો આવે ત્યારે બરાબર બે પર કાંટો આવ્યો છે એવું ક્યારે ગણવું તો આ ડોટ પર આવે ત્યારે એટલે આપણે આ નંબરને તો ધ્યાનમાં લઈશું પણ એની નંબરની મધ્યમાન સ્થિતિ આ ડોટ છે એટલે આ ડોટ પર આવે એટલે સમજી લેવાનું કાંટો કે બરાબર સાત પર આવ્યો છે તો આ ખાસ ધ્યાન રાખશો એટલે મેં ઘડિયાળ ડાયલ લીધું છે હવે હમણાં કોણ માપકની જરૂર નથી એટલે આપણે એની પર ખરું કરતા નથી હવે હું મારે નાનો કાંટો જોઈએ છે સૌથી પહેલાં અને આ કાંટાને ફેરવો છે એ આપણે ઝીરો કરી દઈશું દરેક વખતે એટલે અહીંયા આગળ ઝીરો પોઝિશન પર છે ઝીરો પોઝિશન પર હવે એ લખ્યું છે નાનો કાંટો એટલે મારે ઘડિયાળમાં નાનો કાંટો જોઈએ છે એટલે તો હું એની પર ક્લિક કરું છું એટલે આ નાનો કાંટો મળ્યો આ નાના કાંટાને મેળવ્યા પછી તમે આ જે કાંટા ઉપર ગોળ બિંદુ છે એને પકડી અને તમે આ રીતે ગોળ ફેરવી શકો છો તમે ઈચ્છી એટલી વાર છતો અને ઊંધો ફેરવી શકો છો અને તમે નંબર પર લાવી શકો છો માની લો કે હું અત્યારે નાનો કાંટો છે એ બરાબર એક પર લાવું છું આ ટપકું અને આ ટપકું લાઈનમાં આવે એ રીતે એક પર લાવું છું આ રીતે આમ ઓલમોસ્ટ આ બંને એક લાઇનમાં હોય એવું લાગે છે ચાલો હવે નાનો કાંટો જે છે હવે મારે મોટો કાંટો જોયો છે એ પહેલાં નાના કાંટાની એક ચર્ચા કરી લઉં કે આપણી પાસે એવો દાખલો છે કે નાનો કાંટો એક પર હતો અને હવે નાનો કાંટો જે છે એ પાંચ પર આવી ગયો છે તો તમારે નાના કાંટાને પાંચ પર લાવો હોય તો અહીં લખ્યું છે નાના કાંટાને ફેરવો અહીંથી આખો નાનો કાંટો ફેરવશે એની પ્રારંભિક સ્થિતિ આવશે બ્લુ રંગમાં હવે માની લો કે નાનો કાંટો હું બાર પર રાખું છું ચાલો ગમે તે નંબર પર રાખી શકાય તમારી જરૂર પ્રમાણે તમે એને રાખી શકો છો હવે આપણને એવું કહેવામાં આવે કે નાનો કાંટો જે છે એ શરૂઆતમાં બાર ઉપર હતો અને હવે જે છે નાનો કાંટો એ બે ઉપર જાય છે બે પર આવે છે તો એની વચ્ચે રચાતો કોણ કેટલો થાય તો અહીં લખ્યું છે નાના કાંટાને ફેરવો હવે અહીંથી તમે ફેરવશો તો નાના કાંટાની જે મૂળ સ્થિતિ છે એ ત્યાંની ત્યાં જ રહેશે અને એની અંદરથી એક નવો કાંટો નીકળશે આ રીતે જુઓ દેખાયો તમને એક અને બે એટલે બરાબર બે પર આવી ગયો તમે જુઓ તમે હવે આ ખૂણો કેટલો થયો તો તમે કોણ માપકની મદદથી માપી શકો છો આ રીતે તમે અહીંયા આગળ આ કોણ માપક મૂકી દો આ રીતે આમ આમ અને તમે એને માપી શકો છો આ રીતે તમે જોઈ શકો છો આ ખૂણો જે છે એ બરાબર સાહીઠ છે હું તમને ઝૂમ કરી બતાવું તમને ના દેખાતું હોય તો બરાબર તમે જુઓ અહીંયા તમે જોઈ શકો છો આ ખૂણો નાના કાંટાની પ્રારંભિક સ્થિતિ બાર ઉપર હતી અને હવે બે પર આવ્યો આ બે કાંટા વચ્ચે એટલે કે નાના કાંટાની પ્રારંભિક સ્થિતિ અને નાના કાંટાની અંતિમ સ્થિતિ વચ્ચે બનતો જે કોણ છે એ સાહીઠ અંશનો છે એટલે કે લઘુકોણ છે આમ તમે અહીંથી નાના કાંટાની પ્રારંભિક સ્થિતિ અંતિમ સ્થિતિ મેળવી શકો છો હા હવે તમારે તમે માપ્યા સહીઠ એ સાચા છે કે ખોટા કેવી રીતે ખબર પડશે મિત્રો આપણે સાહીઠનો ખૂણો તો માપ્યો પણ શું આપણે માપ્યો છે સાચો છે તો અહીં લખ્યું છે નાના કાંટા અને મોટા કાંટા વચ્ચેનો ખૂણો ના આ તો નાનો કાંટો છે ને એ નાનો કાંટો છે તો નાના કાંટાની આ પ્રારંભિક સ્થિતિ છે આ નાના કાંટાની અંતિમ સ્થિતિ છે એની વચ્ચેનો મારે કોણ માપવો છે તો અહીંયા આપણી જોડે વ્યવસ્થા છે કે ભાઈ નાના કાંટાની પ્રારંભિક સ્થિતિ અને નાના કાંટાની અંતિમ સ્થિતિ વચ્ચેનો કોણ કેટલો તો હું અહીં ક્લિક કરું છું તો અહીં તમે જોઈ શકો છો કેટલો આવે છે સાહીઠ અંશ આવે છે એટલે આપણે જે ખૂણો માપ્યો છે એ બરાબર છે તમે આ રીતે આ ખૂણાને વેરીફાઈ પણ કરી શકો છો ચાલો હું અને અનચેક કરું છું એટલે કે એની પર ફરી ક્લિક કરું છું કરી નાખું છું નાના કાંટાને હું કોઈક નંબર પર લાવી દઉં છું માની લો કે હવે હું બે પર રાખું છું હમણાં અને કોણમાપકને પણ હમણાં બાજુ પર મૂકું છું ચાલો નાના કાંટાને કાઢી જ નાખું છું હવે આપણે મોટા કાંટાનું ઓપરેશન જોઈ લઈએ આ બંનેઓને હમણાં ઝીરો કરી દઈએ છીએ આ આ બંને સ્લાઇડરો છે એ નાના કાંટાની આ પ્રારંભિક સ્થિતિ બતાવે છે અને આને ફેરવશો એટલે નાના કાંટાની અંતિમ સ્થિતિ આવશે આ મોટા કાંટાની જીરો એટલે પ્રારંભિક સ્થિતિ અને આને ફેરવું એટલે મોટા કાંટાની અંતિમ સ્થિતિ છે ચલો હવે હું મોટો કાંટો લઉં છું મિત્રો આ મોટો કાંટો અત્યારે ચાર પર છે તમે એને ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવી શકો છો માની લો કે હું મોટો કાંટો બરાબર એક પર રાખું છું અને હવે હું મોટા કાંટાનીથી ફેરવું છું આપણને એવું કહેવામાં આવે કે મોટો કાંટો પહેલાં એક પર હતો અને પછી ત્રણ પર આવી ગયો તો આ બં પ્રાર મોટા કાંટાની આ પ્રારંભિક સ્થિતિ અને મોટા કાંટાની અંતિમ સ્થિતિ વચ્ચેનો કોણ માપો ચલો માપી લઈએ કોણ માપકની મદદ લઈએ કોણ માપકને હું આમ સરખું કરી દઉં અને અહીં લાવી દઉં અને કેટલો થાય છે તમે જુઓ સાહીઠ અહીંથી આમ જવું તો અહીં જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ ને સાહીઠ થાય છે કોણમાપકને બાજુ પર મૂકી દઉં મિત્રો હવે આ ખૂણો ખરેખર સાહીઠનો થાય છે કયો ખૂણો છે મોટા કાંટાની આ પ્રારંભિક સ્થિતિ અને મોટા કાંટાની આ અંતિમ સ્થિતિ છે ચલો અહીં ક્લિક કરી જાઓ સાહીઠ થાય છે સાચું છે તો આ રીતે તમે મોટા કાંટાની પ્રારંભિક સ્થિતિ અને મોટા કાંટાની અંતિમ સ્થિતિને પણ વેરીફાય કરી શકો છો હવે મેં નાના કાંટાની પ્રારંભિક સ્થિતિ નાના કાંટાની અંતિમ સ્થિતિની વાત કરી મોટા કાંટાની પ્રારંભિક સ્થિતિ મોટા કાંટાની અંતિમ સ્થિતિની વાત કરી તમે ફેરવીને ગમે તે નંબર પર લઈ જઈ શકો છો આ રીતે મોટા કાંટાને આ રીતે તમારા જરૂર પ્રમાણે એના નંબર પર અને પછી કોણ માપી શકો છો મિત્રો આ રીતે હવે હું નાના કાંટા અને મોટા કાંટા વચ્ચેનો ખૂણો માપવા માગું છું તો આ નાનો કાંટો બે પર છે અને મોટો કાંટો માની લો કે બાર પર છે અને હવે બીજો કોઈ નંબર લઈએ આમ રાખીએ ચાલો આમ ઓકે છ પર લાવી દો તમે ઈચ્છિત નંબર પર લાવી શકો છો મિત્રો હવે મારે માપવું હોય કે મોટો નાનો કાંટો અને મોટા કાંટા વચ્ચેનો કોણ કેટલો એટલે કે આ કાંટો બે પર છે અને આ સાહીઠ પર છે તો હવે હું કોણ માપકની મદદ લઈ શકું છું મિત્રો અને કોણ માપક વડે આ ખૂણો માપું છું કે ભાઈ નાનો કાંટો બે પર હોય અને આ ગમે તે લઈ શકાશે આ રીતે તો કેટલા વાર આપણે ખૂણાઓ સમજીએ છે ટાઈમ જોતા સમજતા નથી એટલું સમજી લેજો કેમ કે જ્યારે સાડા ત્રણ થાય આ રીતે ત્રણ ને આ ત્રીસ તો ખરેખર નાનો કાંટો બરાબર અહીં કંઈક વચ્ચે હોય છે આપણે સમજ માટે આ કાંટાને મૂકીએ છીએ અત્યારે તો કેટલા વાગ્યા છે માફ કરશો કેટલો કોણ થયો છે એ જોવા માગીએ છીએ આપણે તો હું અહીં જીરો મૂકી દઉં તમે જોઈ શકો છો અહીં જીરો ગણું અહીંયા ગણું આ નેવ થાય એટલે કે નેવોસનો ખૂણો બને આ ખૂણો નો બને આમ તમે આ એજ્યુકેશનલ રિસોર્સની મદદથી આ એજ્યુકેશનલ રિસોર્સની મદદથી નાના કાંટા નાના કાંટા વચ્ચેનો ખૂણો મોટાકાંટાની પ્રારંભિક સ્થિતિ અને મોટા કાંટાની અંતિમ સ્થિતિ વચ્ચેનો ખૂણો નાના કાંટાની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ નાના કાંટા અને મોટા કાંટા વચ્ચેની જે સ્થિતિ છે એની વચ્ચેનો કોણ તમે કોઈ પણ કોણ માપી શકો છો હવે કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ હું ફક્ત મોટો કાંટો લઉં છું અત્યારે અને મોટો કાંટો માની લો કે પ્રારંભિક સ્થિતિમાં અહીં છે હવે હું આ અહીં લખ્યું છે મોટો કાંટો ફેરવું હું કોણ માપકની મારે જરૂર નથી હમણાં મોટા કાંટાને જો મૂળ સ્થિતિ કયા રંગની દેખાય છે બ્લ્યુ રંગની અને આ એક પર આવ્યો બે ત્રણ ચાર પાંચ છ આમ આખો ફરીને પાછો બાર પર આવી જાય મૂળ સ્થિતિ જ્યાં હતી ત્યાંનો ત્યાં આખું એક ચક્કર લગાવીને પાછો આવી જાય તો એ ત્રણસો સાહીઠ અંશનું પરિભ્રમણ કરે છે એક સંપૂર્ણ પરિભ્રમણ કર્યું કહેવાય અને સંપૂર્ણ ખૂણો કહેવામાં આવે છે મિત્રો આ ખૂણાને આખો બાર પરથી જઈને ફરી પાછો બાર પર આવે ને સંપૂર્ણ કોણ કહેવાય એવી જ રીતે માની લો કે આ કાંટો જે છે એ બાર પરથી શરૂ કરી અને આટલું કુલ આખા વર્તુળના કેટલા ભાગ પડે છે ચાર એટલે આ ચોથો ભાગ કહેવાય એટલે આ એક ચતુર્થાંશ પરિભ્રમણ કર્યું કહેવાય હવે આ કાંટો માની લોકો અહીં છ પર આવે છે આમ તો કેટલું પરિભ્રમણ કર્યું કહેવાય મોટા કાંટા એ બાર પરથી કેટલા પર આવ્યો છ પર તો અડધું એટલે કે એકસો એસી અંશનું પરિભ્રમણ કર્યું કહેવાય અને મિત્રો એકસો એસી અંશનો કોણ છે એકસો એસી અંશના કોણને અહીંથી આમ માપોતો હોય સરળ કોણ કહેવાય અહીંથી આમ માપો હોય અને સરળ કોણ કહેવાય અહીંથી આમ માપોતો હોય સરળ કોણ કહેવાય તમારે મોટા કાંટાની પ્રારંભિક સ્થિતિને અંતિમ સ્થિતિ વચ્ચેનો કોણ તો અહીં લખ્યું જ છે મોટા કાંટાની પ્રારંભિક સ્થિતિની અંતિમ સ્થિતિ વચ્ચેનો ખૂણો અહીં ક્લિક કરી દો તમને દેખાશે એકસો એંશી અંશ આ ખૂણાને સરળ કોણ કહેવાય તમે આ ખૂણો રહેવા દઈને પણ તમે આ રીતે મૂવ કરી શકો છો મિત્રો આ રીતે આમ જોઈ શકો છો તમે કોણ બદલાતા રહે છે આમ આમ તમે આ એજ્યુકેશનલ રિસોર્સની મદદથી નાના કાંટા મોટા કાંટા વચ્ચેનો ખૂણો નાના કાંટાની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ વચ્ચેનો ખૂણો અને મોટા કાંટાની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ વચ્ચેનો ખૂણો તમે જાતે કોણમાપકની માપકની મદદથી માપી શકો છો અને એને વેરીફાય પણ કરી શકો છો ઓનલાઈન અને તમારા સ્વાધ્યાયના દાખલા ગણવામાં તમને આ ખૂબ ઉપયોગી થશે